भविष्य में आज रीते उत्साह जळवायेलो रहे एवी हूँ तमारा बधाने शुभेच्छा पाठवुं छुं। તમે લોકોએ જે મહેનત કરી છે એ ખરેખર એક કાબિલે દાદ છે અને એ એક બારગામમાં મોટા મોટા ગામોમાં પણ આપણા ગામનું એક નામ તમે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કહાન ગામનો જે સંપ તમે જુઓ તો એક અભૂતપૂર્વ સંપ હતો અને એમણે જે કામગીરી કરી છે એ ભલભલા મોટા નેતાઓ પણ યાદ મારી ગયા છે એ બધા માટે હવે દાઉદ કાકાની ભવ્ય જીત થઈ છે ને એ મુબારકબાદ એમને આપણે આપવાની છે પણ ખરેખર મુબારકબાદના હકદાર તમે બધા છો આ ગામના યુવાનો જેને વોટ નથી એ લોકો પણ જદ્દોજહેદ કરી છે એટલે ખરેખર મુબારકબાદના પાત્ર એ લોકો એટલે દાઉદ કાકા જીતી ગયા એટલે આપણે એમને મુબારકબાદી તો છે પણ એ સાથે સાથે તમે બધા પણ મુબારકબાદીને પાત્ર છે આખું કહાન ગામ મુબારકબાદને પાત્ર છે 1960 માં પંચાયત રાજ આજવા પછી ફર્સ્ટ ટાઈમ કહન ગામને તાલુકા પંચાયતની બેઠક મળી અને આપણે એને જીતીને બતાવી કે સૌથી ભવ્યમાં ભવ્ય આપણો વિજય છે અને એ બધાના માટેના ખરેખર હું જે કહું છું તે હકદાર તમે છો અને બીજી એક વસ્તુ કે મહેરબાની કરીને તમને બધાને એક હું શિખામણ આપું છું કે આપણા હરીફ ઉમેદવારો હોય હરીફ માણસો હોય આપણને લાગે કે વોટ નથી આપ્યા કોઈ માઇન્ડ નહીં કરવાનું એને જલીલ કરવા માટે એના ઘર ભાઈ જઈને ફટાકડા નહીં ફોડવાના કે કશું અભદ્ર ભાષામાં વાત નહીં કરવાની ખરેખર જલીલ કરવા હોય તો એમનું માથું શરમથી ચૂકી જાય એમને જેને મળવાનું સાહેબ મહેરબાની કરીને આપણા વિજય સરઘસ શું કામ કાઢીએ છીએ ભાઈ ખુશાલી વ્યક્ત કરવા માટે તો એ ખુશાલીને આપણે ન જોઈ તે આ ઉપાધિમાં ફેરવવાની કોઈ જરૂર નથી તમે તમારી ખુશાલી વ્યક્ત કરો કોઈ માયનો લાલ તમને અટકાવે એમ નથી હું તમારી હાથે હવે છેલ્લે છેલ્લે તમને બધાને હું એક વાક્ય કહીને છૂટો પડું કે તુમ સબ લોગ હમે યાદ કરો ન કરો વો આપકે બસ મેં મગર હમ આપ લોગો કો ભૂલા ભાઈ વો હમારે બસ મેં નહીં અસલામ અલૈકુમ મારા મોટા ભાઈ બહુ ઘણું સરસ આપણે શીખામણ અને એક અભિવ્યક્તિ વ્યક્ત કરી દીધી આપણા બાજુના ગામમાંથી આવેલા પૂર્વ તાલુકા સદસ્ય શ્રી નાસિરભાઈ અને માજી સરપંચ શ્રી ઇકબાલભાઈ પછી શેગવાથી આવેલા બે મહેમાન શ્રી મુસાભાઈ ગામના વડીલો આગેવાનો ખેડૂતો મારી આદિવાસી બહેનો આદિવાસી ભાઈઓ ભાથુજી મંડળના સભ્યો રિક્ષા ડ્રાઈવરો એસોસિએશન ખેડૂત મિત્રો અને વરેરિયા તથા શેગવાથી આવેલા મારા મતદાર ભાઈઓ 1960 પછી આ કેવો પર્વ છે
તેમ એક સ્લોગન આપ્યું હતું કે આવેલી તકને તહેવારમાં બદલી નાખો. પાછો તહેવાર શું? તહેવારો તહેવાર કરી નાખો લોકો. જો આપો તો તમારા ગામના યુવાનો વડીલો અને મારી મા બહેનોને આદિવાસી મિત્રોએ જે કઈ મને સહકાર પૂરો પાડ્યો છે કે 10 વાગ્યા પછી 2 દિવસ રાતે તારા મને સુઈ ગયા કે તમે ફિકર ના કરો. સૌથી પહેલા એક આદિવાસી ભાઈ બહેનો મારી પાસે આવેલી કે તમે કાકા ફિકર ના કરશો. અત્યારે ભરૂચ તાલુકામાં કહાન ગામના આદિવાસી ભાઈઓની વાત થાય છે. ભરૂચ તાલુકામાં હું જિલ્લામાં મેં ચેલેન્જ ફેંકેલી કે મારા આદિવાસી ભાઈઓ કોઈ દિવસ ભાજપ ની પાર્ટી વ્યક્તિ આવશે પણ મારા આદિવાસી ભાઈઓ ડાઉટ ની સાથે રહેશે. ડાઉટ કાકા એમની સાથે રહેશે. હું ચેલેન્જ આપું છું. ગામના નવયુવાન મિત્રો અને વડીલો મને એટલી ખબર છે કે જેમના મત નથી નીકળ્યા, જે બિચારા ખાટલામાંથી ઊંઘ બગાડીને સવારના 4 વાગે આખા ગામમાં ફરે 2 દિવસ સુધી, વિરોધ પક્ષે કઈ કાચું નથી કરતા. આજે મને બધાએ મળવાનું કીધું, મેં ના ના મળવાનું તો તે દિવસે હતું કે મારા ગામમાં આવીને તમે દાદાગીરી કરી. એ દાદાગીરી અમે બધા જ કહેવાને પાત્ર નતા, ચીરી નાખે પણ આવનાર દિવસમાં ભાજપના પ્રચાર કરવા જયારે જે લોકો આવે ને ત્યારે તમને મારા ગામના યુવાન બનાવશે. બહુ બધા સહેલું છે. મારા છોકરાઓ મારી પાસે આવીને જલીલ કરતા હતા. પાસે બેસીને ઘણા મિત્રોએ બધા નાટક કરેલા છે પણ મને ડિપાર્ટમેન્ટલ ઓફ પોલીસ ઓફિસરે મને ખાનગીમાં કહ્યું હતું કે દાઉદભાઈ ટેન્શન ના રાખતા, સંયમ રાખજો. અને એ સંયમનું ફળ મારા ગામના યુવાનોએ આપેલું. મને મામલતદાર સાહેબ આજે પણ તમને ખબર છે કે તમારી સીટ પર તમે જે સંયમ રાખ્યો છે તે બહુ એક્સેલન્ટ છે. ઘણા બધાએ કહ્યું અને આપણે જે આજે કામગીરી કરેલી છે એ ઘરે ઘર અભિનંદનને પાત્ર છે. અને એક સ્વપ્ન હતું, મને અત્યારે મુસા નાથાને મળતા મને આંખ માટે આંસુ આવી ગયેલા છે કે મારા 2 મિત્રો મારી પાસે નથી, એક યાકુબ સગીર અને ઇબ્રાહિમ તલાક, કે જેઓ ગયા વર્ષે મને માટે એમના પોતાના પૈસાથી રિક્ષા લઈને ટિકિટ માંગવા ગયા, એ લોકો મારી પાસે નથી. અને જે લોકો તન મન ધનથી કેટલા લોકોએ ભરું નથી, હું એમનો આખી જિંદગી મારો પરિવાર મારા બાળકો મારી વાઈફ અહેસાન નહીં ભૂલે કોઈ દિવસ. એટલે પ્લીઝ તમે બહુ સારું કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું છે. અમે આખી જિંદગી સન્માન રહીશું. જ્યારે પણ જેને પણ જેવી જરૂર પડે ઇન્શાલ્લાહ યુથ આપણું ગામનું એટલું જબરજસ્ત છે, હું અડધી રાતે તૈયાર છું. આપણે ઘણી બધી વાતો કરવાની છે અને ઘણી બધી કામગીરી કરવાની છે પણ આવા એક થઈને રહેશો, ભલે થોડું ઘણું તો રહેવાનું જ છે પણ આપણા જેટલા અત્યારે જે લોકો આપણી સાથે છે એ એવી કામગીરી દેખાવો કે પેલી વ્યક્તિને ઉઠાય કે ના યાર અમે ભરાઈ જવું સારું છે. અહીંયા સ્ટેજ પ્રોગ્રામ પર ઘણા થયા, સ્ટેજ પ્રોગ્રામ પર ઘણા થયા, લોકો ગયા પણ લોકોએ બટનને ઢેકા ભાગીને જવાબ આપ્યો છે. બહુ સારી કામગીરી કરી છે એક્સેલન્ટ. અને એટલું આપણા ગામમાં આને જવાબ નથી મળ્યો, આખા ભરૂચ જિલ્લામાં નોટ લેવો છે. મને આજે અમારા તાલુકા પ્રમુખ સીએમ બોલાવીને કીધું, પછી ડેગામના સરપંચે કીધું, ઓછામાં તો 20 સરપંચોએ કીધું કે આ દાઉદભાઈ તમે જે કામગીરી કરી અબ્દર રહ્યો, મને કે હું શું ના કરું કહાન વરેરા માટે. બીજી એક વસ્તુ, હવે ગામ કહાન વરેરિયાએ વચન પાડ્યું, વરેરિયાએ ગયા વર્ષે વચન આપ્યું અને આજે એમણે વચન પાડ્યું છે, એક્સેલન્ટ. ગામના એક એક યુવાન એક એક બહેનો જે જહેમત ઉઠાવી છે આટલી બધી સખત પરિસ્થિતિમાં. આપણા ગામનો વ્યક્તિ તો આપણા ગામનો હતો, એમના ગામનો સભ્ય નો હતો પણ મને વરેરિયાનો વ્યક્તિ બનાવીને જે એક્સેલન્ટ જે કામગીરી શેગવા ગામના, શેગવા ગામનો ઉમેદવાર હતો, સરપંચ હતો પહેલા, અત્યારે મસ્જિદ મદ્રસાનો ટ્રસ્ટી છે. તે છતાં એ ગામની બહેનોએ
હાથ ચૂમીને જે મને આશ્વાસન આપ્યું છે રેલીમાં તે એક્સિલન્ટ હતું, તે જ એવું બતાવતું હતું કે મારી જીત શેગવાની પણ છે. એટલે શેગવા રહી વાત માછ ગામની, નાનકડું ગામ છે, સરપંચ પણ વ્યવસ્થિત છે, ત્યાંના લોકોએ માછની ઉષ્મા કીધો, બાવાની સામે બાવાને કીધું કે રાહુલ કાકા તો આપણા જ છે. એટલે માછ ગામનો પણ એટલો જ હું આભારી છું. જયારે પણ કોઈ કામગીરી યુથ ને કરવાની થાય આપણા ગામે, જયારે પણ કઈ પણ કામગીરી અને આપણા જવાનું થાય, તો હું પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું છું કે એ લોકોને અહેસાન પૂરું કરવા માટે તમારા બધા ભાઈઓ મારી સાથે આપણી આજે ખુશી છે. એ ખુશી ને બહુ જેવી કોઈને નુકસાન થાય એવું કરવાની નથી. મેં કાલે સુસ્તાંત પણ આપેલી છે, બિલકુલ સાયલન્સ રીતે આપણે વરઘોડો કાઢીશું. બહુ બૂમ બળાવે, કોઈની ઘેર કોઈને નુકસાન થાય એવું કરવાનું નથી. બીજી વિશેષતાની વાત કે આપણે હવે પછી કોઈ પણ વાત કોઈ નથી આપતા, કોઈ આપ્યા અને પૈસા લીધા હતા, આ બધી વાતોને સંપૂર્ણપણે પૂર્ણ વિરામ મૂકવાની કોશિશ કરજો. આપણે એ નથી કરવાનું, આપણે ગામને એકત્ર કરવાનું છે. અને આ ગામને ફક્ત મને જીતાવવાની જરૂર નથી, પણ જેટલી કામગીરી ગામમાં બાકી છે આ મેસેજ વિદેશ સુધી પહોંચશે અને વિદેશના લોકો ત્યાં ખુશ થશે અને વિદેશના લોકો સાથે આપણે પરામર્શ કરીશું કે ભાઈ આ યુનિટી પાછળ કંઈક કરો, કે જ્યારે આટલું બધું જોશ છે ગામમાં તો તમે બી હોશ તમારા ઉડાડી દો, એ આપણે માંગણી કરીશું. અને ઇન્શાઅલ્લાહ હજી મને વિશ્વાસ છે અલ્લાહની દુઆ કરું છું, બુજુર્ગોનો ગામ પર કે જ્યારે પણ કઈ પ્રોબ્લેમ થશે ત્યારે ગામ તો એક જ છે, ભલે આપણે ગરીબ ગામ છે. એટલે પ્લીઝ તમારો બધાનો આભાર માનું છું અને વિનંતી છું. થેન્ક યુ. તમામ લોકો જેને દાઉદભાઈ એવોર્ડ આપ્યો તે પણ અને નથી આપ્યો તે પણ, દરેક જાતના લોકોને ઘણો ઘણો આભારી છું. સાથે વરેરિયા ગામ તમારું વતન છે, એમને બી અમને આપેલું વચન પૂરું પાડેલું છે. અને શેગવા એ બી અમે રિલેશનમાં છે, એટલે શેગવા ગામે વધારામાં વધારે અગર જો કોશિશ કરી અને મહેનત કરી હોય તો વિરોધ પક્ષની સામે લડીને જો અગર મહેનત કરી અને સાથ હોય તો શેગવા ગામે માત ગામના એમને ઘણા ખુશ આભાર. થેન્ક યુ. હવે વધારે સમય ન લેતા તમે લોકો આ વરઘોડાને એટલું બધું માન આપજો કે કોઈનું દિલ દુઃખ ના થાય, કોઈ મન દુઃખ ના થાય. અને હવે પછીના ભવિષ્યની અંદર એક જ શબ્દ કહીને હું ટાઈમ નથી લેતો તમારી સાથે, ભવિષ્યની અંદર તમે એ રીતે લાગી પડો આ રાજકારણની પાછળ કે એક દિવસ જિલ્લાની સીટ હવે આપણે અહીંથી ભીમીશું. તમે લોકોએ જે કઈ સાથે